આ ઉપરાંત આધ્યાત્મ વિદ્યા મંદિર દ્વારા કેટલીક નાની પુસ્તિકાઓનું પણ પ્રકાશન કરવામાં આવ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં અભિનંદન પાઠવવા તેમજ જન્મ મરણ વખતે ભેટ કે પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આ ખૂબ જ ઉપયોગી છે. આ પુસ્તિકાઓમાં કોઈ એક આધ્યાત્મિક વિષયને ટોચ પર રાખી તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હોય છે, જેમાં પ્રથમ પુસ્તક કર્મ શા માટે. આ પુસ્તિકામાં પૂજ્ય સ્વામીજીના આધ્યાત્મિક સાધનામાં કર્મનું સ્થાન સમજાવે છે. કર્મ પોતે જીવનનું ધ્યેય નથી, છતાં મોક્ષરૂપી જીવન ધ્યેયની પ્રાપ્તિમાં કર્મ આવશ્યક છે. બીજું પુસ્તક છે માનવી અને જગત. આ પુસ્તિકા સમજાવે છે કે માનવી તરીકે જગત સાથે આપણો સંબંધ કેવો હોવો જોઈએ, જગતની સંવાદિતામાં હું કેવી રીતે સૂર પુરાવી શકું અને મારા જીવનને સંવાદી બનાવી શકું. અન્ય પુસ્તક શ્રદ્ધા. શ્રદ્ધા બહુ જાણીતો હોવા છતાં આ શબ્દ સમજાયો છે ઓછો. પૂજ્ય સ્વામીજી મહારાજે આ પુસ્તિકામાં શ્રદ્ધા વિશે ઉદાહરણ સહિત શાસ્ત્રોક્ત સમજ આપે છે, તેમજ જીવનના ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં શ્રદ્ધાનું સ્થાન સમજાવે છે. અહિંસા. આપણા રોજબરોજના જીવનમાં સહજ વણાઈ ગયેલી શારીરિક, વાંચિક અને માનસિક હિંસામાંથી કેવી રીતે બચી શકાય અને આ રીતે થતું અહિંસાનું પાલન કેવી રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં મદદરૂપ થઈ શકે તે આ પુસ્તિકામાં સમજાવવામાં આવ્યું છે. ક્ષમા. ક્ષમા કોને કહેવાય, ક્ષમાશીલ કેવી રીતે બની શકાય અને ક્ષમાશીલ હૃદય કેવી રીતે પરમાત્માના દર્શનને યોગ્ય છે અને દર્શનને માધ્યમ બને છે તેની સમજ આ પુસ્તિકામાં આપવામાં આવી છે. પ્રાર્થના. પ્રાર્થનાની આવશ્યકતા. ચાર પ્રકારના ભક્તોની જુદી જુદી પ્રાર્થના અને પ્રાર્થનાથી થતી પ્રાપ્તિ, ભગવત કૃપાનું વર્ણન પૂજ્ય સ્વામીજીની આ પુસ્તિકામાં છે. આંતરિક શત્રુઓ પર વિજય. ભગવાન જેમને નરકના દ્વાર કહે છે તેવા કામ, ક્રોધ, લોભરૂપી આંતરિક શત્રુઓ સાથી જન્મે છે એ કેવા નુકસાનકારક હોય છે અને એમની પકડમાંથી શી રીતે મુક્ત થવાય તેની સમજ આ પુસ્તિકામાં આપવામાં આવી છે. શોકનગર. અવિવેક અને વાસ્તવિકતાનો અસ્વીકાર શોકના કારણો છે. આત્મા અમર છે અને શરીરનું મૃત્યુ અનિવાર્ય છે, માટે એ શોકના કારણ ન બને પ્રસાદ બુદ્ધિ, ધર્મનિષ્ઠા, વિકાસ અને શરણાગતિ શોકમુક્તિના ઉપાય છે. આ સમજ આ પુસ્તિકામાં ભગવદ્ ગીતાના આધારે આપવામાં આવી છે. અમૃતવર્ષિણી ભગવદ્ ગીતા. ગીતા ધ્યાન શ્લોકોમાંના પ્રથમ શ્લોકના આધારે તૈયાર કરવામાં આવેલી આ નાનકડી પુસ્તિકા સમગ્ર ગીતાશાસ્ત્રનો સંક્ષિપ્તમાં ખ્યાલ આપે છે. શરણાગતિ. શરણ અને શરણાગતિ બંને શબ્દોની સમજ આપવાથી શરૂ કરી પૂજ્ય સ્વામીજી અહીં સમજાવે છે કે શરણાગતિ એ જ જીવનનો મુખ્ય ધર્મ છે. સફળતા. સફળતાની સમજ સામાન્ય રીતે ભૂલ ભરેલી હોય છે. સાચી સફળતા કોને કહેવાય, સફળ મનુષ્ય કેવો હોવો જોઈએ, આપણે સાચી સફળતાને સમજીને કેવી રીતે તે પ્રાપ્ત કરી શકાય તેની સમજ આમાં ભગવદ્ ગીતાને આધારે આપવામાં આવી છે. ત્યાગ. ત્યાગ જ સુખનું સાધન છે એ સમજાવીને પછી કેવી રીતે તબક્કાવાર ત્યાગ કરીને અંતે મોક્ષ પ્રાપ્તિ કરી શકાય તેની સમજ આ પુસ્તિકામાં આપવામાં આવી છે. અનાસક્તિ. અનાસક્તિ આસક્તિના વિષયોને વિસ્તૃત સમજ આપ્યા બાદ આ પુસ્તિકામાં પૂજ્ય સ્વામીજી સર્વત્ર ભગવાનના દર્શનરૂપી અંતિમ અનાસક્તિની સમજ આપે છે. સમત્વ દ્રષ્ટિ. પહેલી નજરે સર્વત્ર વિષમતા દેખાય છે, એ વિષમતામાં સમતા રહેલી છે તે કેવી રીતે, તેના દર્શન કેવી રીતે કરવા અને સમદર્શનનું ફળ શું છે તે આ પુસ્તિકામાં સમજાવવામાં આવ્યું છે. વિવેક. અવિવેક કેવી રીતે સર્વ દુઃખનું મૂળ છે. અવિવેક કોને કહેવાય, શાથી જન્મે છે તે સમજાયા પછી પૂજ્ય સ્વામીજી આ પુસ્તકમાં વિવેક કોને કહેવાય તે દર્શાવી અંતે વિવેક કેવી રીતે જ્ઞાનનું સાધન બને છે તે સમજાવે છે. વૈરાગ્ય. જ્ઞાનની પ્રાપ્તિમાં વૈરાગ્યનું શું સ્થાન છે, વૈરાગ્ય કોને કહેવાય, તે શી રીતે પ્રાપ્ત કરી શકાય અને વૈરાગ્યનું ફળ શું હોય છે, આ બધી વસ્તુઓ આ પુસ્તિકા દર્શાવે છે. ઈશ્વર. ઈશ્વર વિશેની આપણી સમજ ઈશ્વર શાસક, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે
થી શરૂ કરીને પૂજ્ય સ્વામીજી અહીં ઈશ્વર કેવી રીતે જગતનું સર્જન કરનાર અને સર્જાયેલા જગત એમ બંને છે તે આ તર્કપૂર્ણ રીતે સમજાવે છે. ભક્તિ, કર્મ વગેરેનું સમર્પણ, પૂજા, કથાશ્રવણ, કીર્તન, જપ, ધ્યાન અને અંતે જ્ઞાન લક્ષણ છે એવી ભક્તિનું વર્ણન આ પુસ્તિકામાં પ્રાપ્ત થાય છે. ધ્યાન, ધ્યાનની શી જરૂર છે? ધ્યાનની પૂર્વ તૈયારી, જપ, સગુણ ધ્યાન તેમજ નિર્ગુણનું ધ્યાન, આ બધા વિષયો પૂજ્ય સ્વામીજી મહારાજે આ પુસ્તિકામાં સમજાવ્યા છે. અમૃત બિંદુ, આ પુસ્તક એ સદવિચાર પરિવાર તરફથી પૂજ્ય સ્વામીજીના વ્યાખ્યાનોમાંથી પસંદ કરેલા કેટલાક પ્રેરક અમૃત વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ રીતે આ દરેક પુસ્તકો અને ગ્રંથો પાછળ કાઉન્ટર પર ઉપલબ્ધ છે, તો આપ સૌને આનો અચૂક લાભ લેવાની મારી વિનંતી છે. હરિઓમ. Just
सरोज ममलम गीतार्थ गंधोत्कटम नानाख्यान केसरम हरिकथा संबोधना बोधितम लोके सज्जन षट्पदैर हर हर पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे यम् मुकम् मुकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंद माधवं यं ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः सुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः हरि ओम। आपमांथी जेने पण खुर्शी वगर नीचे बेसाय तेवू होय तो नीचे बेसवा आप सौने मारी नम्र विनंती छे। हरि ओम। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं जंगमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत् सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
सर्वश्रुतिशिरोरत्न विराजित पदाम्बुजः वेदांताम्बुज सूर्यो यः तस्मै श्री गुरवे नमः। चैतन्य शाश्वत शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनाद कलातीतः तस्मै श्री गुरवे नमः। ज्ञान शक्ति समारूढः तत्त्वमाला विभूषितः भुक्ति मुक्ति प्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेक जन्म संप्राप्त कर्म बंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भव सिन्धोश्च ज्ञापनं सार संपदः गुरुः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वम् न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथः मद्गुरु श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् गुरोः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। देवकी जय। हरिओम। आजे पूज्य स्वामी जी महाराज नु स्वागत सोसायटी तरफ थी कारोबारी कमिटी ना सभ्य श्री गौरांग भाई पारेख करसे। सर्वश्रुति शिरो रत्न विराजित पदाम्बुज सोसायटी ना इंटरनल ऑडिटर श्री मनीष भाई साहब पण पूज्य स्वामी जी नु स्वागत करसे। तस्मै श्री गुरवे नमः।
ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशेषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौरपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथा च पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न वेदसुरा सुरगणाः देवाय तस्मै नमः। बीजा श्लोक थे अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलान्यनुसन्ततानि
अनुबंधीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असंगशस्त्रेण दृढेन चित्त्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गतान निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी अश्वत्थम एनम सुविरूढमूलम असंगशस्त्रेण दृढ़ेन चित्वा अश्वत्थ वृक्ष सुविरूढ़ अत्यंत मूल जैसे अत्यंत दृढ़ थी गया है कर्मानुबंधीनि मनुष्यलोके आपने खबर पर नहीं पड़ती कि केवी रीते अपने धीमे धीमे वधुने वधु परतंत्र बनता जाइए संसार नाम ने कोई वस्तु नहीं एटले भगवान कहे छे न रूपमस्ये संसार कोने कहेवाय सो दुनिया छे नाम संसार सबो परिवार से अनुनाम संसार शु कोई भी लग्न कर्या अने कुटुंब कबीलो अनुनाम संसार शु धंधो वगैरह अनुनाम संसार कशी वस्तु ने संसार ना कहवाय न रूपमस्ये तथो बोलो आज संसार छे अनुनाम संसार एवं नथी संसार एटले बंधन तो बंधन कोने कहवाय સ્વામીજી રોજ જેવા નોકરી કરવા જવું પડે છે અનામ બંધન રોજ જે ઉઠીને મારે આટલું કામ કરવું પડે રસોઈ બધું આવું એનું નામ બંધન તો આપણી જીવનની જરૂરિયાતો એનું નામ બંધન જીવનની પરતંત્રતાઓ છે કે આપણે હવા જોઈએ પાણી જોઈએ પૃથ્વી જોઈએ અગ્નિ જોઈએ ખોરાક જોઈએ પાણી આ બંધન આમાંનું કોઈ વસ્તુ સંસાર નથી અમને કહું તો બંધન પણ નથી આ તો જીવન છે તો સંસાર કોને કહેવાય પરતંત્રતા જેને કે સંગ શબ્દથી કહેવામાં આવે સંગ સંગ કહો આસક્તિ કહો પરતંત્રતા કહો જેની ગઈકાલે આપણે ઘણી ચર્ચા કરી કે કેટલી બધી વસ્તુઓ વગેરેમાં ન ચાલે અથવા તો એવી કેટલી વસ્તુઓ છે જે ન હોય તો હું કેટલો દુઃખી થઈ જાઉં આ મારા સુખ અને સ્વસ્થતા પર મારા મૂડ માટે હું માજ મારું એ માટે કેટલી બધી વસ્તુ આવશ્યક છે મને અને તેથી એવી અનેક વસ્તુઓ છે જે મને દુઃખી કરી શકે મને ક્યાંકથી માન ના મળ્યું ક્યાંક અગત્યતા ના મળી ક્યાંક મારો આગ્રહ પૂરો ના થયો મારું ધાર્યું ન થયું કોઈ પ્રિય વ્યક્તિથી મને વિયોગ થયો
कोई प्रिय छे ए दूर चाली गयो, कोई गमतु नथी ए वळी मारा जन्म आवी गयो। आम कोई नियम नथी के कई वस्तु दुख आपशे। दरेक ने दरेक माटे शु दुख आपे छे ने शु सुख आपे छे एनो कोई नियम नथी। पति एटले दुख ज आपे के सुख ज आपे, पत्नी एटले सुख ज आपे दुख आपे, एवं कशो कोई नियम छे ज नहीं। कोई वस्तु सुख पण आपी सके दुख पण आपी सके। हमणां ज मैं वांच्युं एक डॉक्टर ना पति ने मानस ने कह जो भाई तारी पत्नी में 5 कलाक ने मेहमान छे। डॉक्टर ने संकोच था कि आऊ पति ने कहता कि 5 कलाक पेलो के 25 वर्ष का तो 5 कलाक काढ़ी नाखीश एटले खबर ना पड़े के कोण कोने सुख अपना। आज सुखनु साधन छे, आज दुखनु साधन छे, आम थाय तो ज सुख, एवं कशो नियम ज नथी। एक ज वस्तु थाय तो केटा एज वस्तु एक ने सुख आपती होय बीजा ने दुख आपती होय। हिंदुस्तान पाकिस्तान नी क्रिकेट मैच रमाती होय, हिंदुस्तान जीते है तो आ देश में फटाकड़ा फूटे अने हारे तो आ देश में शुभ बीजा बीजा पेली बाजू फटाकड़ा फूटे। एटले भगवान के न रूप मत्स्य तथोपलभ्यते आमा कशी वस्तु मळे के कही नथी शकातु। आ सुख दुख आ बधी वस्तु क्या छे ए वास्तवमां आपणा मनमां मनमां एटले के आ जगत विषय आपणी समझ पर रहेली छे। पण राग द्वेष पर रहेली छे। आ राग द्वेष छे एना मुँह तो धीमे 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 प्रसरता ज जाय छे। संसार एटले शुं? राग अने द्वेष एटले संसार, अहंकार ममकार एटले संसार। હવે એનું કોઈ રૂપ છે? અહંકાર કોને કહેવો, મમકાર, આ બધાનું કોઈ રૂપ નહીં, કોઈ વર્ણન નથી। એટલે ભગવાન કહે છે કે આ સંસાર વૃક્ષનું વિગતવાર વર્ણન તો કર્યું પણ આ જે સંસારના નહીં એવું કોઈ જાતનું વર્ણન નથી। એટલે ભગવાન કહે અસંગ શસ્ત્ર, આ સંગ કહો, આસક્તિ કહો, રાગ દ્વેષ કહો, આ સંસારની બહુ સ્પષ્ટ અભિવ્યક્તિ છે। સંસારી હું છું, પરતંત્ર છું, દુઃખી છું, કારણ કે રાગ અને દ્વેષ છે। રાગ આના વગર ન ચાલે, દ્વેષ આ તો ન જ હોવું જોઈએ। જે વસ્તુ હોય તો મને આનંદ થાય અને જેના વિયોગમાં દુઃખ થાય એ સંબંધ રાગ કહેવાય। જે હોય અને દુઃખ થાય અને જાય ને આનંદ થાય એને દ્વેષ કહેવાય। આમ કેટલું ઈચ્છે કે હવે આ છૂટે તો સારું, જાય તો સારું, કેટલી વસ્તુ માટે ક્યારે આવશે, ક્યારે મળશે। પણ જે વસ્તુ માટે આ ક્યારે આવશે હું ઈચ્છું હવે એ બીજા મારા સ્વામીજી કહે કે પતિ પત્ની વચ્ચે પેલો ડાયવોર્સ છૂટા છેડા માટેનો કેસ ચાલી રહ્યો છે। આ પતિ રાહ જુએ છે ક્યારે છૂટાછેડા મળે। એ છૂટો થયો એનો પડોશી રાહ જોડે ક્યારે છૂટી થાય તો હું ભેગા થયો। ટૂંકમાં એક ને એક જ વસ્તુ મારે કોઈને આ એટલામાં તો કોઈ નિયમ છે જ એની અંદર કે કઈ વસ્તુ સુખી કોઈ। એને ટૂંકમાં રાગ અને દ્વેષ આગ્રહ આ બધી વસ્તુ જ માત્ર સંસારનું સ્થૂળ કે વ્યક્ત સ્વરૂપ કયું છે। એટલે ભગવાને કહ્યું રાગ દ્વેષ એને સંગ કહેવામાં આવ્યો। અસંગ શસ્ત્રેણ દૃઢેણ છિત્વા રાગ દ્વેષથી મુક્ત થયો। રાગ અને દ્વેષ ખરેખર અનુભવ કોઈ સ્વરૂપ જ નથી। અત્યારે જે વસ્તુ મને પસંદ છે એ થોડાક પછી મને ના પસંદ પડે, સવારમાં ગમતું હોય સાંજે ના ગમે, અહીં હોલમાં ગમે એ ઘરમાં ના ગમે, ઘરમાં ગમે અહીં ના ગમે વગેરે વગેરે। એટલે આ બધા રાગ અને દ્વેષ ગમા અણગમા માટે પણ કોઈ જાતના નિયમો જ નથી। બાકી આપણે ખબર હોય કે ભાઈ આ સ્વામીજીને આમ જ ગમે છે ને આમ નથી જ ગમતું તો તમે એવું કરો જેથી સ્વામીજી ખુશ થાય અને ના કરો તો ખુશ ના થાય। સ્વામીજી આપણે વેડમી બહુ હોય છે ને આજે બનાવે છે મને નથી ભાવતી, 6 મહિના પહેલાં બહુ ભાવતી હતી હવે નથી ભાવતી।
સ્વામી તમે મીઠાઈ હું ગળું નથી ખાતો, ગયું ના બનાવે અને તમે મીઠાઈ બનાવી નથી. તો કે દર 6-6 મહિને આ સ્વામીના નિયમો બદલાય, કોઈને ખબર જ ના પડે અમને શું ખુશ કરે છે ને શું નાખુશ કરે છે, કારણ કે આ મનના તુક્કા બદલાયા જ કરે છે. એ શું ગમે શું ના ગમે એનો કોઈ નિયમ જ નથી. આ જરા બેસીને વિચારજો કે મૂર્ખતા આપણા જીવનમાં હશે જેનો અક્કલ જ કોઈ જાતનો ઠેકાણા વગરનું જ આ બધું ચાલે છે. આ મનના તરંગો પર આપણું જીવન ચાલે છે. આ મનના તરંગો નક્કી કરે કે હું સુખી હોઉં દુઃખી હોઉં, કે બધી બહુ કરુણાજનક વસ્તુ છે. અસંગ શસ્ત્રેણ દૃઢે ન સિત્વા અનાશક્તિ. આ રાગ દ્વેષ બધા અવિવેકમાંથી જન્મેલા છે. પેલો કોઈ અવિવેક છે, હું દુઃખી છું, જીવ છું, સંસારી છું, જરૂરિયાત વાળો છું, અસહાય છું, પરતંત્ર છું, દીન છું, હીન છું. આ એક. બીજો અવિવેક, આ દુનિયામાં બધું સુખ છે, શાંતિ છે, સફળતા છે. હવે આપણા ખ્યાલ તો છે જ ને કે હું દુઃખી છું, જરૂરિયાત વાળો છું, દુનિયા મને સુખ આપો, બધા મને સુખ આપો, મને શાંતિ આપો, મારો સ્વીકાર કરો, મને પ્રેમ આપો, ભીખ માગીએ છે કેમ? કારણ કે હું તો જરૂરિયાત વાળો છું, મારામાં પ્રેમ એ નથી ને સુખ પણ નથી ને શાંતિ નથી, આ બધી જરૂરિયાત વાળો છું. આ ખોટી વાત છે આ વિવેક. અને આ દુનિયાના વસ્તુઓમાં પદાર્થોમાં વ્યક્તિઓમાં પ્રેમ શાંતિ મળશે સુખ મળશે, આ બીજો અવિવેક. એને કારણે શું થાય છે, આપણી જાતનું બહુ મોટું અવમૂલ્યન આપણે કરીએ છીએ, આપણે તુચ્છતાથી જોઈએ છીએ, આપણી જાતને આપણે અત્યંત દિનહીન માનીએ છીએ અને એક જરૂરિયાત વાળા માનીએ છીએ અને દુનિયાને બહુ મોટું મહામૂલ્ય આપી રહીએ છીએ. એને કારણે જે મૂલ્યવાન છે તે રાગ, એમાં જે આગળ આવે એના માટે દ્વેષ, આ બધું અવિવેકમાંથી અજ્ઞાનમાંથી જન્મેલું છે. કમનસીબે આ ન સમજ આ સમજ ન હોવાને કારણે આપણું જીવન માત્ર આપણા રાગ દ્વેષની પૂર્તિમાં જ જાય છે. જે ગમે એ મેળવું, જે ના ગમે એને છોડવું. એને કારણે આ રાગ દ્વેષની પરતંત્રતાના મોહ તો બધા વધતા જ જાય છે. આપણે વધારે વધારે આપણા મનથી નિયંત્રિત થતા જઈએ છીએ, આપણે વધારે વધારે મનના ગુલામો થતા જઈએ છીએ, આપણી ઈચ્છાઓના રાગ દ્વેષના ગુલામ થતા જ જઈએ છીએ. એટલે ગુલામી આંતરિક છે, કોઈ બહાર ગુલામી નથી. ના સ્વામીજી મારો પતિ મને એક પૈસો આપતો નથી અને બધું એમાં નવો નિયંત્રણ રાખે પેલો પતિ કે પત્ની, એવું એ બધું એવું હોય તોય વાંધો નથી, તોય દુઃખી થયો નિયમ જ નથી. મને જલમળ દુઃખી થયો નિયમ જ નથી. મારે સ્વામીજી કે આ સાધુઓ બધા હતા કે 1967 ગમે ક્યારે કઈ કેમ દિલ્હીની અંદર પેલી ગોવધ માટે ગોવધના વિરોધની અંદર ચાલતો હતો. બધા શંકરાચાર્ય જે હતા ત્યાં ગોવર્ધન પીઠા બધા સાધુઓને બોલાવ્યા દિલ્હીની અંદર, શેના માટે દેખાવો કરવા માટે આવી ગયા બધા. પોલીસ બધા પકડીને બેસાડી દે જેલમાં, ચા દડામ છોડી મૂક્યા, સાધુ બધા પાછા ગયા. વળી પાછું 2-3 મહિના ફરી બોલાવ્યા એટલે સાધુઓ પછી બધા અમારા સ્વામીજી પાસે આવે કે સ્વામીજી આપ પણ ચાલો દિલ્હી, તમે પણ જ્યાં દેખાવામાં સરઘસમાં જોડાવ ને, શું કરવા ભાઈ? અરે જુઓ બહુ સારું છે, આ જેલમાં પૂરી થાય ને આપણને તો બહુ શાંતિ. જો ભિક્ષા મળે ક્યાંય જવું ના પડે, ખાવાનું તમારી પાસે આવે, રોજ નિંદ્ર તમારા અન્ન ક્ષેત્રમાં ભિક્ષા માટે જવું પડે, આ તો સામેથી જ આવે, બસ ખાઈ પીને મજા કર, રોજ ગીતા વાંચો આખો દાડો, ચિંતા જ નહીં. એટલે આપણે એમ કે જેલમાં પૂરી હોય એટલે માણસ દુઃખી થાય, આ લોકો એવું કઈ નથી. તેથી એવું નથી કે આ કંઈક બહારની બહારના સંજોગોનો અર્થ દુઃખ છે, એવું નથી. જેલમાં માણસ આવો હોય મજા કરતો હોય અને બિચારો મોટા મહાન ઘરમાં રહીને દુઃખી થતો હોય, બધું આંતરિક વસ્તુ હોય. આ સંસાર બહાર નથી, ક્યાં છે? અંદર છે. કયા રૂપમાં છે? રાગ દ્વેષના રૂપમાં.
ये क्या थी जन्म्या? अविवेक में थी। क्या थी जन्म्या? अज्ञान में थी। अज्ञान मुख्य मूल, पछी में थी राग द्वेष अवांतर मूल। यार बैसे ने विचार हो जाऊ छे, बैसे ने विचार हो जाऊ छे कि दुख नु कारण क्या छे? दुख नु कारण क्या है? बीजे बाहर नहीं, परिवार दुख नु कारण नहीं, नौकरी में साहेब दुख नु कारण नहीं, कोई पड़ोसी दुख नु कारण नहीं, आ ट्रैफिक दुख नु कारण नहीं, प्रदूषण दुख नु कारण नहीं, कशी वस्तु दुख नु कारण होय एवो नियम ज नहीं। भले जे वस्तु ज्या होय जे हूँ मजा में हो तो मैंने कोई वस्तु दुखी कर नहीं सकते, एवं खरु के नहीं? अपने જ્યારે મૂળમાં હોઈએ છીએ આનંદ માત્ર બધી વસ્તુ સારી જ લાગે આપણને, અને આપણે મૂળમાં ના હોય તો બધી વસ્તુ આપણે દુઃખી જ કરે। આમ સંસાર પણ અંદર છે, બંધન પણ અંદર છે, મુક્તિ પણ અંદર છે। ભલે ને ભગવાને લાંબુ લાંબુ બધું બહારનું વર્ણન કર્યું, પણ આ સંસાર ક્યાં છે? અંદર જ છે। અસંગ શસ્ત્રેણ દૃઢે ન છિત્વ, એક આ સમજ મારામાં આવી જાય કે મારે જેમને એક જ સમસ્યા છે, અજ્ઞાન સમસ્યા છે, આ રાગ દ્વેષ સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા નથી। હું ખાલી લોકોનો દોષ આપું છું, ખાલી લોકોને મારા દુઃખનું કારણ ગણું છું, ખાલી બીજા પ્રત્યે દ્વેષ રાખું છું ખાલી, અને આના માટે દ્વેષ એટલે શું? રાગ દ્વેષ હોય એટલે બધા લોકો આપણો બરોબર લાભ જ લે, કેમ ખુશામત કરીને કંઈક કરાવવું? અને કેમ જરા આમ જરા એક ચાંપ દબાવીને દુઃખી કેમ કરો? એવી રીતે આપણો લાભ લેવાય છે। આપણે તો પેલી રિમોટથી ચાલતી એક પેલી ઢીંગલી જેવા છે, જેમ દુનિયા ચલાવે રાગ દ્વેષથી આપણે તો કૂદાકૂદ કરતા હોઈએ છીએ। અને એને વિચારવા જેવું છે, બેસીને વિચારતા નથી આપણે। ભલે તમે બધું કરો, દેવ દર્શને જાઓ, જપ તો બધું જ કરો, પણ જીવનમાં કંઈક થોડુંક વિચાર પણ હોવો જોઈએ। ભગવદ ગીતા વેદાંત શાસ્ત્ર આપણને વિચારતા કરે છે। એટલે રીંગણ કેટલા કિલો ભાવે કિલો એ વિચાર નહીં, એ તો એ બરાબર જુદી વાત છે, પણ આ વિચાર કે મને દુઃખી કરનાર કોણ છે, મને કેમ આ ગમતું નથી, મને કેમ અંદર આવી જાતની પરવશતા લાગે છે, શી વસ્તુ મને દુઃખી કરે? અર્જુનને ખબર જ નહોતી પડતી, એ પણ આપણે જેમ માનતો છે તો કે મારા દુઃખનું કારણ બહાર જ છે, બસ એટલે હું જેમને વધારે સિદ્ધિઓ મળીશ તેમ તેમ હું બરો સુખી રહીશ, બહુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અને છતાંય પણ એ રણ મેદાનમાં એવો બિચારો દુઃખી થઈ ગયો, વિષાદગ્રસ્ત થઈ ગયો, અને ત્યારે એને વિચાર કરવા માંડ્યો તો એને લાગ્યું કે આ કંઈક છે જે હું સમજતો નથી। એટલું સમજ્યો કે મારા દુઃખનું કારણ બહાર નથી, આ દુર્યોધન નથી, આ યુદ્ધ નથી, અંદર કંઈક છે। એટલે એણે ભગવાનનું શરણ લીધું। તતઃ પદમ તત્ પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતાઃ ન નિવર્તન ભૂયઃ। એ ભગવાનને કહે, યે શ્રેયસ્ય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, એ ભગવાન જેને નિશ્ચિત શ્રેયસ પ્રાપ્ત થાય એ મને કહો। ટૂંકમાં સુખ તો મને આવે છે ને જાય છે, એવું સુખ મને ના જોઈએ, નિશ્ચિત શ્રેયસ, નિશ્ચિત કલ્યાણ, એવું કલ્યાણ કે જે આવ્યા પછી ક્યારે જાય જ નહીં, જેને મને નિશ્ચય છે કે બસ હવે હું મુક્ત થયો। હે ભગવાન, મને એવી સ્થિતિ આપો કે મારો આમ બધી માગણીમાંથી મુક્ત થઈ જાય, આ મોક્ષ કહ્યું પ્રમાણે દુઃખ જાય અને આવે જ નહીં, કારણ કે આપણે ઊભું કરેલું છે, આપણે ઊભું કરતા દુઃખ મુક્ત થઈએ, બંધ થઈએ, દુઃખ જતું રહે, દુઃખ બહારથી આવતું હોત ને તો કોદાળો ના જાય। આ ઠંડી ગરમી છે ને બહારથી આવે છે, તમે ગમે તે કરો ને એ તો આવવાના જ, આ માન અપમાન છે ને બહારથી આવે છે એ તો આવ્યા જ કરવાના, પણ વિષાદ છે દુઃખ છે અંદરથી આવે છે। ગુજરાતમાં પેટ છોડીને શું ઊભું કરું, તમે પેટ છોડીને હું મારે મારે દુઃખ ઊભું કરું છું, કઈ રીતે? આ ખોટી સમજથી, ખોટી વિચારધારાથી, ખોટી રીતે મૂલ્યાંકન કરવાથી, ખોટી રીતે વિચારવાથી, માત્ર સાચી રીતે વિચારવાની જરૂર છે, કઈ જરૂર જ નથી જીવનમાં।
वेदांत शास्त्र एक ज वस्तु ने जरूर साची रीते समझव विचारू ने समझ बस साची रीते विचारू अने साचू समझू काम पती गयो खोटी खोटी समझ अने खोटा विचार ए दुखनु कारण साची समझ अने साचा विचार सुखनु कारण ततः पदम तत्परिमार्गितव्यम यस्मिन् गताः न निवर्तन्ति भूयः ये पद नु अन्वेषण करो जो शिष्य स्थम साधिमाम त्वाम प्रपन्न भगवान अपना शिष्य छू अपना उपदेश आपो ये श्रेयस्य निश्चितम ब्रूहितन में जो ना निश्चित श्रेयस प्राप्त था निश्चित सुख प्राप्त था अत्यधिक मुझे कहीं माथू दुख्य दवाई थी माथू उतरी गयो मी दवा हरी पास दुखे पेट दुख्य पग दुख्या एवं नहीं जो मैंने गयु एटले गयु दुख गयु एटले गयु एवं मने जोईए सुख आव्यु एटले आव्यु दरेक मनुष्य ने झंखना एकला अर्जुन ने आपणी पोतानी झंखना छे अर्जुन आपणी मां आपणी झंखना जे छे एने ज व्यक्त करे छे त्यां आगळ अने एनो जोकेर भगवान भगवद गीतामां आवे एटला ज भगवद गीता ए मानव मात्र माटे ग्रंथ छे खाली अर्जुन माटे नथी के कोई जूना 5000 वर्ष पहेलाना व्यक्ति माटे नथी માણસ માં ઘણું બધું બદલાયું છે ના નહીં પણ આ વસ્તુ એની જ રહી છે અત્યારે દુઃખી જેવો દુઃખી ત્યારે પણ હતો અંતેથી દુઃખની ઉકેલ શોધે છે એ તો એનું એ જ છે એટલા જ માટે દુઃખનો ઉકેલ જે ભગવાન આપે છે ગીતામાં એ અત્યારે એટલો જ લાગુ પડે જેટલો પહેલા લાગુ પડતો હતો તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ यस्मिन् गताः न निवर्तन्ति भूया जे पदने प्राप्त कर्या पछी फरी पाछु फरवानु नथी कठोपनिषद के तद् विष्णोः परमं पदम ए भगवान विष्णु जे जे पद छे विष्णु कहो सर्वव्यापक परमात्मा को ए ज पद छे અને આપણે કહેવામાં આવે છે પદ ક્યાંય બહાર નથી એ તો આપણું પોતે જ છે ગઈકાલે કહ્યું ને કે યાત્રા એક સ્થળે બીજા સ્થળ નથી આ તો બહારથી અંદર અજ્ઞાનમાંથી જ્ઞાનની યાત્રા ખોટી સમજમાંથી સાચી સમજની યાત્રા ખોટી વિચારસરણીમાંથી સાચી વિચારસરણીની યાત્રા બસ બીજું કાંઈ નથી બહુ સહેલું છે આમ જોવા જઈએ તો એટલું ખરું એમાં આપણે ભગવાનની સહાયની જરૂર પડે ખરી આપણને ગુરુની સહાય જોઈએ શાસ્ત્રની સહાય જોઈએ ભગવાનની સહાય જોઈએ આપણે કૃપા તો સતત જોઈએ એ જ જોઈએ આપણે એટલા નબળા પડી ગયા છે શરીર કદાચ એટલા નબળા નહીં હોઈએ પણ લાગણીના સ્તરે એટલા નબળા પડી ગયા છે કે આપણામાં શક્તિ નથી કઈક ત્યાગ કરવાનો આવે કઈક ભોગવવાનો આવે ત્યારે આપણે ટાળવા જ માંગીએ છીએ દુઃખ આવે એને ક્યાંય છૂટવું કેમ જેમ અર્જુન કે ને ભગવાન હું તો યુદ્ધ નહીં કરું આ યુદ્ધ જે છે ને એમાં તો આવા સ્વજનો વધ થાય આવું બધું મને દુઃખ આવું દુઃખજનક વસ્તુ ના જોઈએ એ દુઃખથી કેમ ભાગવું તું કે નહીં દુઃખ કઈ દુઃખને નિમંત્રણ આપવાની જરૂર નથી પણ દુઃખ આવે અને ઘણી વાર એવું હોય છે ને કે આપણી ઉન્નતિ કરવા માટે દુઃખ સહન કરવું પડે આમ પેલો શિલ્પી હોય એ પથ્થરને ઘડતો હોય તો પથ્થરે કઈ સહન તો કરવું જ પડે થોડાક પહેલા છીણી હથોડીના ઘા ખાવા તો પડે એને સહકાર આપવો પડે પછી પેલી મૂર્તિ આ મોં ફેરવી લે તો એકને બદલે બીજી જગ્યાએ લાગે તો પછી બધું કઈ તૂટફોડ થઈ જાય આમ ભગવાન શિલ્પી છે આપણે પેલા પથ્થર છે જરા એને તક આપવી જોઈએ આપણે ઘડવા માટે એટલે આપણે વિશ્વાસ હોવો જોઈએ પેલા પથ્થર જે છે ને એને વિશ્વાસ હોય કે શિલ્પી તમારો હિતે જ છું છે તો પછી એને સહકાર આપે ભલે જોથી હથોડા છીણી હથોડા મારે છે પછી તમારો મારો ના થયો અને વિરોધ કરે એવું નહીં
ભગવાન પેલા ના આપ્યું મને કેમ ના આપ્યું, આખો દરો ઝઘડો નહીં કરવાનો. ડોક્ટર બધાને કે સરખી દવા ઓછી આપવાના છે, ભાઈ એને આટલી મોંઘી દવા મને આપો ને, એટલે ભાઈ એને ડેન્ગ્યુ થયો છે, તને ખાલી માથું દુખે છે, તને જરૂર નથી. એ નિર્ણય જેમ આપણે ડોક્ટર પર છોડે તેમ ભગવાન પણ નિર્ણય છોડો, તાર જે કરવું એ કર. શરણાગત એટલે ખાલી બોલે એમ નહીં, શરણાગત નો અર્થ છે ભગવાનને જે કરવું હોય કરે. મને વિશ્વાસ છે કે તું જે કરશે એ મારા હિતમાં જ છે. તું કંઈક લઈ લેશે તોય કશો વાંધો નહીં, આપશે તોય વાંધો નહીં. ત્વમેવ કેવલમ કરતાસી, ત્વમેવ કેવલમ ધરતાસી, ત્વમેવ કેવલમ હરતાસી. ભગવાન સરસ સર્જન કરનાર પણ તું છે, બધાનું પાલન કરનાર પણ તું છે, અને છીનવી લેનાર પણ તું જ છે. જેને આપ્યું ક્યારેક લઈ પણ લે. આપ્યું કેમ એને લઈ જવાની જરૂરિયાત છે, લઈ કેમ લે, અને બોજ રૂપ છે મને લઈ લે. એ લઈ લે એટલે આપણને દુઃખી કરવા મળે ને, એને એમ લાગે મારે બોજ રૂપ છે એટલે છીનવી લે. ભલે મને એવું ના લાગતું હોય પણ એને લાગતું હશે. આમ ભગવાનની શરણાગત એટલે ભગવાનને છૂટ આપવી, એને જે કરવું હોય કરવા દેવું. આપણે આપણા જીવનમાં એના નિર્ણયને સ્વીકારવો, એનો વિરોધ ના કરવો. સહેલું નથી, કેવું સહેલું છે આ બધું. કારણ કે આપણે તો હંમેશા આપણું ધાર્યું કરવા ટેવાયેલા છીએ ને, મારું ધાર્યું ના થાય તરત આવી બસ તૈયાર જ થઈ જવો ને શિંગડા ભેરવવા, મારું ધાર્યું ના થયું. ભગવાન સાથે શિંગડા ન ભેરવવા, તમે વચાદ્યમ પુરુષમ પ્રપદ્ય. આદિ પુરુષ, આદિ કોને કહેવાય, જગતના સર્જન પહેલા હતા, સૌથી પહેલા હતા. પહેલા એટલે જન્મ્યા જ નથી, જન્મે તો એના પહેલા કોઈ હોય એટલે જેનો જન્મ નથી. અને આખું જગત ઊંઘી જાય તો જ જાગતો જ રહે છે, ટૂંકમાં આનો લય થાય તો જેનો લય ના થાય. એટલે એક જ એક જ વિશ્વસનીય, બાકી કોઈ વિશ્વસનીય કેમ નથી? બીજા કશાના વિશ્વાસ કરી છો ને, આજે છે ને કાલે નથી, કારણ કે પ્રલય આવશે કોઈ રહેવાનું નથી, આ એક જ રહેવાનો છે. એક જ જેમાં વિશ્વસનીય એક જ છે, ભાઈ કોઈ વસ્તુ વિશ્વસનીય છે જ નહીં કે વિશ્વાસ મૂકી શકે કે આ વસ્તુ આમ જ છે ને આમ નહીં હોય, અને હંમેશા મારી સાથે જ રહે છે, ક્યારે મને દુઃખી નહીં કરે, ક્યારે મને તરછોડ છે નહીં, એવું દુનિયામાં કોઈ છે જ નહીં, કશું જ નથી. બધાને પોતપોતાની જરૂરિયાતો છે, જ્યાંથી આપણે અનુકૂળ હોય ત્યાંથી આપણો સ્વીકાર કરે અને બધું કરે, અને જો કંઈ ન ફાવે તો ભલ ભલી વસ્તુ આપણે તરછોડી દે. ભલ ભલું એક જ છે જે ક્યારે ના તરછોડે, કારણ કે એને પોતાનો કોઈ એજન્ડા પ્રયોજન છે જ નહીં. દુનિયા બધી વસ્તુને પોતાની જરૂરિયાતો છે ને, એટલે એની જરૂરિયાત સંતોષે ત્યાં સુધી આપણે અનુકૂળ હોય, એની જરૂરિયાત વિરુદ્ધ થઈએ એટલે ભલે ભલે વસ્તુ કે તું તારે માર્ગે. ભગવાનને કોઈ જરૂરિયાત જ નથી, એ હોવાના કારણે ક્યારે તરછોડવાનો પ્રસંગ આવે જ નહીં ને. એક જ વિશ્વસનીય છે જે ક્યારે આપણો વિશ્વાસઘાત ના કરે, જે ક્યારે આપણે નિરાશ ના કરે, જે ક્યારે આપણે તરછોડે નહીં. પિતામહ જગત માતા ધાતા પિતામહ, ભગવાન કે હું જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું. સુહૃદમ સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો સુહૃદ છું, પ્રાણી માત્રનો શુભેચ્છક છું. તમે વચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, આદ્ય પુરુષ છે, આજકાલનો નથી. ભગવાનનો જન્મ થતો હોય આ બધા મોટા બુદ્ધિશાળી લોકો, મોટા બુદ્ધિશાળી પ્રશ્ન કરે કે સ્વામીજી આ ભગવાને જગતનું સર્જન કર્યું તો ભગવાનનું સર્જન કોણે કર્યું? જ્યારે બહુ મહાન પ્રશ્ન પૂછી નાખ્યો. સર્જન કોણ થાય? જેને સર્જનની જરૂર હોય એનું સર્જન થાય, જેને જરૂર નથી એનું સર્જન શા માટે થાય? જેને વિનાશ થતો એનું સર્જન થાય, જેને વિનાશ ના એનું સર્જન ક્યાં થવાનું? અજો વિસન્ન વ્યાત્મા ભૂતાનામ ઈશ્વરો વિસન, હું તો અજન્મા છું.
अव्यात्मा छे, बधानो मालिक छे, बधानो नियंता छे, एक स्वतंत्र छे, बाकी बधी वस्तु परतंत्र छे, एक जरूरियात थी मुक्त छे, बाकी बधी वस्तु जरूरियात वाळी छे, एक विश्वसनीय छे, बाकी बधी वस्तुओ तो मेसे स्वार्थ एवं तो ना कही है, बधा लाभ में लोटता हो दरेक की किंमत जुदी जुदी हो कोई 5 रुपया ना घर आखो है बोला 15 रुपया ना घर आखो है 500 रुपया ना घर आखो है 5000 नो है 5 लाख नो है 5 करोड़ नो है अरे 500 करोड़ नो है चल पेला एक 600 करोड़ ना माथापुर कर दरेक की किंमत तो है एनी किंमत नहीं किंमत क्या रहे हो जारे अंदर कई खोट हो जरूरियात हो त्यारे जरूरियात ज नहीं એટલા જ મારે જે અત્યંત ઉદાર છે કારણ કે ઉદાર તો ક્યારે હોય કોઈ જાતની સ્વાર્થ ના હોય સંકોચિત ઉદારતા હોય બાકી બધાની ઉદારતાની મર્યાદા હોવાની જ છે તમે વચાદ્યમ પુરુષમ પ્રપદ્ય પરમાત્માની જીવનમાં શરણાગતિ એટલે વિશ્વાસ જીવનમાં આપણા જીવનમાં આપણને ઘડવાની એને સ્વતંત્રતા આપવી એ મારો હિતેચું છે મને ઘડવા માંગે છે મારે ઘડાવવાની જરૂર છે એ પણ આપણે પહેલા સ્વીકારવું પડે હંમેશા ઘડાવવામાં દુઃખ તો હોય જ ને દરેક વસ્તુ કશી વસ્તુ ઘડાય અરે ઘડો કેમ કહેવાય ઘડાવવા માટે ઘડો કહેવાય માટીમાંથી ઘડાય ને માટે ઘડો કહેવાય અને કેટલું બધું સહન કર્યું કે નહીં માટી હોય અને પછી પેલો કેટલો ગૂંધતો હોય છે ને વળી પાછું એને ચાકડા પર ચડાવે ને આમ ફેરવે ને આમ દબાવે ને આમ ટપલા મારે ને કેટલું કરે પછી ભાઈ ભઠ્ઠીમાં એને શેકે એમને એમ ના થાય કેટલામાં જ પસાર થયું છે ઘડાવવા માટે ઘણી વાર આપણે બધી ઘણી હાડ માનવી પસાર થવું પડે હીરો કેટલામાંથી પસાર થયો ખાણમાંથી નીકળ્યો ત્યારે કેવો હતો હીરો આપણે તો એમ લાગે કે આ ખાલી ખોટો પથ્થર છે નકામો તો ઝવેરીને જ ખબર પડે કે આ તો હીરો છે એને પછી એ લોકો કાપે અને પછી એને સરસ આકાર આપે અને પછી એને પોલિશ કરે અને પછી કાણું પાડે તો પછી અહીંયા છે પહેરવામાં આવે ક્યાં ક્યાં સ્થાન કેવું સુંદર મળે ને એનો અર્થ એ હતો કે ટૂંકમાં આપણે આધ્યાત્મિક જીવન જીવતા જ્યાં છે મુશ્કેલીઓ આવે સત્ય બોલવું જીવનમાં ઉદારતા હોય ક્ષમા હોય ભગવાન માટે શ્રદ્ધા હોય આ બધું કરતાં કરતાં જે સહન જેઠવું જે વેઠવું પડે એ વેઠવાની તૈયારી એટલા માટે હોય કે વેઠવામાં આપણો લાભ છે ક્યારે ગેરલાભ નથી અત્યારે બહુ વેઠીએ છે ભાઈ તો ખોટું વેઠીએ છે એનાથી તો આપણે ઉલટા બળીએ છે સોનાને આપણે ચમકીલું બનાવવા માટે તો અગ્નિમાં આપણે સોનાને બધું ભાઈ એમાંથી બધી બધી જે કંઈ અશુદ્ધિઓ બળી જાય ત્યારે સોનું ચમકે પણ જો બરોબર ના તો બળી પણ જાય અત્યારે આપણે દુઃખો બળીએ ચમકતા નથી આપણે બધા તૂટીએ છીએ ઘડાતા નથી દુઃખ તો બહુ સહન કરીએ છીએ ક્યાં જવાના છે દુઃખ તો ભગવાન એટલું મૂક્યું છે ને ગમે તેટલું ભાગો તો એ આપણી સાથે આવવાનો જ છે જ્યાં જાય ત્યાં આવશે અમદાવાદથી ઋષિકેશ એટલે કે છૂટવાના છે ને ત્યાં પછી નદીઓ આવે ગંગા નદી આવે ને આ વરસાદ પડવાનું પેલું થયું ફલાણું થયું બધે થાય થવાનું હશે પરંતુ જે દુઃખ સચ્ચાઈનું જીવન જીવવા માટે આવે જે દુઃખ ઈશ્વરનો શ્રદ્ધા હોય આપણા હૃદયમાં ઉદારતા હોય આપણે સદગુણોનું પાલન કરતા હોઈએ એ દુઃખ છે ને એ દુઃખ આપણે ઉન્નતિ કરનારું છે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવનારું છે અંગ્રેજીમાં એક વાક્ય છે નો પેન નો ગેઇન સુખ દુઃખ ના હોય તો કોઈ દાડો ઉન્નતિ થાય જ નહીં પણ કેવું દુઃખ આવી આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે થયેલું દુઃખ યસ્મિન ગતાઃ ન નિવર્તંતિ ભૂયઃ એમ કરતા કરતા આ અજ્ઞાનના બધા આવરણો ધીમે દૂર થતા જાય
આપણું વાસ્તવિક સ્વરૂપ છે એ પ્રગટ થાય, થતું જાય. નિવર્તન તે ભૂએ, અને પછી એકવાર આપણે આપણી આપણું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ થયું, હું બરો જેવું છું મારી જાતને જાણું, પછી મારામાં કોઈ સંશય રહે જ નહીં કે ભાઈ આ આનંદ તો હું જ છું, પછી એમાં કોઈ કોઈ કહેવાની જરૂર પણ નથી. નિવર્તન તે ભૂએ. આમ જીવનમાં ઈશ્વરની કૃપા, બસ બાકી બધું માહી રહે છે. ઈશ્વરની કૃપાથી ગુરુ મળે, અને ગુરુની કૃપાથી શાસ્ત્ર મળે, આત્મકૃપા, બધી બહુ કૃપા જોઈએ. ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મકૃપા, પણ ઈશ્વર કૃપાથી શરૂઆત થાય. ક્યારે થાય? શરણાગતિ. શરણાગતિ એટલે ઈશ્વરમાં વિશ્વાસ, એને તક આપવી. જીવનની વાસ્તવિકતામાં વિરોધ ના કરવો. જન્મે અને મૃત્યુ થવાનું જ છે, વાસ્તવિકતા છે. દિવસ આવે ને રાત આવવાની જ છે, વાસ્તવિકતા છે. આ ઈશ્વર જે જગત રચેલું છે એના નિયમો છે, એ નિયમોને આપણે અનુસરીએ, એનો વિરોધ ના કરીએ. તો પછી અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. અસંગ શસ્ત્ર એટલે કે આપણે આંતરિક રીતે ઘડાવવાનું છે, ઉન્નતિ કરવાની છે, અંતર્ગત શુદ્ધિ કરવાની છે, અને તો પછી આપણે આ ઉપદેશને જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. તો અસંગ શસ્ત્ર કે એટલે શું કરવાનું સ્વામીજી? કયા પ્રકારના સદગુણો આપણે વિકસાવવાના? તો પછી આ શ્લોકમાં ભગવાન સરસ વાત કરે છે. પાંચમા શ્લોકમાં કહે છે, નિર્માન મોહાજિત સંગ દોષા. નિર્માન મોહાજિત સંગ દોષા. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈઃ. દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈઃ. ગચ્છંત્યમૂઢાઃ પદમવ્યયં તત. ગચ્છંત્યમૂઢાઃ પદમવ્યયં. આજે સંસાર વૃક્ષના મૂળ અત્યંત ઊંડા ઉતરી ગયેલા છે. આપણે અવિવેકને કારણે, આપણી જાણ સમજ ન હોવાને કારણે આપણે રાગ દ્વેષના બરોબર કાદવમાં પંખમાં ફસાયેલા છીએ. એને કારણે આપણે આપણી જાત માટે જ દુઃખ ઉત્પન્ન કરતા હોઈએ છીએ, અથવા તો આપણને દુઃખી કરવાની શક્તિ આપણે દુનિયાને પ્રદાન કરતા હોઈએ છીએ. કદાચ ને બહારથી કોઈ આપણને દુઃખી કરતું જણાતું હોય તો પણ એટલા જ માટે કે મેં એને એ શક્તિ આપેલી છે. હું જો શક્તિ ના આપું તો કોઈની તાકાત નથી કે મને કોઈ દુઃખી કરી શકે. કશી વસ્તુની તાકાત નથી. એટલે કદાચ આપણે સંજોગો કહો, વ્યક્તિઓ કહો, વિષયો કહો, બધી વસ્તુઓ ઘટનાઓ કહો, દુઃખ આપતી હોય તેનું કારણ કે એમને દુઃખ આપવાની શક્તિ મેં આપેલી છે. હું જો સહકાર ના આપું તો કોઈ વસ્તુમાં દુઃખ ના આપી શકે. તો બે હાથે તાળી પડાય ને, એક હાથે ના પડાય. એ લોકોને જે કરવું હોય તો કરતા હોય, પણ હું જોડે સહકાર આપું તો જ દુઃખની તાળી પડે, નહીં તો ના પડે. કેમેરામાં કચકડાની ફિલ્મ ભરી હોય તો બહારના જે બધા દ્રશ્યો છે એના પર છાપ અંકિત કરી શકે. એટલે પેલી કચકડાની ફિલ્મ અને બહારના દ્રશ્યો એનો સંયોગ થાય ત્યારે કેમેરા છાપ અંકિત થાય. એમાં છાપવાનો પછી કાગળ ભર્યો હોય તો બહારના દ્રશ્યો જેટલું કરવું એટલું કરો. ધારો કેમેરામાં રોલમાં છાપવાનો કાગળ ભર્યો હોય ફિલ્મને બદલે, ગમે તેટલી તો ફિલ્મ પાડો ને. બસ કોઈ કે સ્વામી મારો ફોડો પાડો, મારો ફોડો લે ને ભાઈ, આવો જ કાગળ ભરવો ને, જેટલી પાડવી એટલી પાડીએ. કઈ થાય? બહારના દ્રશ્યો તો એના જ છે,
पर अंदर ने मिली फिल्म जो है ना साकार ना आवे तो एना पर कोई छाप अंकित था ज नहीं। जहां सुधी अपना मन जो कचरा ने फिल्म जो है त्या सुधी दरेक वस्तु अंदर छाप अंकित करे, दरेक वस्तु सुख दुख पहुंचाड़े। परंतु पेलू कचकड़ा ने फिल्म पर पेलू रसायण नु पड़ काढ़ी नाखी, आप राग द्वेष नु पड़ काढ़ी नाखी, जेन जे करवो ए करे ने कशु थाय नहीं। तो रोज रोज ना जीवन केवी रीते जीवीए आपणे, जेथी आपणे मुक्त थता जाए। एम न मानु कि एक दिवस मुक्त थवानो छे, मोक्ष ने एक दिवस मळे छे एवुं नहीं, प्रत्येक क्षण मुक्त थवा जाइए। ए प्रकारनो जीवन केम जीववुं? भगवद गीता वारंवार भगवान कहता है, अहीं आ पांचमा श्लोक में सुंदर रीते कह, संक्षेप में कह। तेरमा श्लोक में भगवान 20 मूल्य आपे छे, सोलमा अध्याय में कि 33 मूल्य आपे छे, वारंवार बधुं कहता है। एक श्लोक में कही दीधुं, निर्माण मोहः जित संग दोषः अध्यात्म नित्याः विनिवृत्त कामाः द्वंद्वैः विमुक्ताः अमूढाः गच्छन्ति अव्ययम् पदम्। तो अव्यय परमात्मा पद प्राप्त कर सके, टूक में परमात्मा अंतर में बैठेलो है, ये प्रगट थाय, एनो आविर्भाव थाय। टूक में अपने जीवन में अपना में ज रहेलो परमात्मा आविर्भाव ज करवानो छे, एने के मेळवानो नथी। सुख कोई मेळवानी वस्तु नथी, ये तो आपणो स्वभाव ज छे, एनो आविर्भाव ज करवानो छे। एनी आड़े जे बधा पड़दा आवी गया छे, आवरण आवी गया छे, ए आवरण दूर ज करवानो छे, बीजुं कंई करवानुं नथी। विवेक छोड़ा दृष्टांत आपे कि खजानो दाटेलो छे जमीन में, आपणे मालिक छीए ज, पर छतां ए खजानो लाभ क्यारे मळे? बधुं खोद काम करवुं पड़े, अने जे वच्चे अवरोध आवतो होय कि घणी वार पत्थरो आवे आ था दूर करिए त्यारे भाई खजानो आपणे मळे? खजानो तो छे ज, क्यां छे? हृदयमां ज छे, क्यांय बहार लेवा जवानी जरूर ज नथी। कयो खजानो? आनंदनो खजानो, पूर्णतानो खजानो। પણ એની માટે શું કરવું પડે? જે અવરોધો છે ને એ દૂર કરવા પડે। કયા અવરોધો છે? આ માન અને મોહ નામનો અવરોધ। આ અવરોધ કે પથ્થર એટલે કોઈ આવી સ્થૂળ વસ્તુઓ નથી, સૂક્ષ્મ વસ્તુઓ છે। મેં કહ્યું ને ખોટી રીતે વિચારવાની રીત, ખોટી રીતે વર્તવાની રીત, ખોટી રીતે ખોટી સમજ, ખોટી રીતના વિચાર અને ખોટી રીતનું વર્તન, આટલું છે આપણા જીવનમાં દુઃખ આપનારી વસ્તુ। જીવન વિશે ખોટી સમજ, એને કારણે ખોટી રીતે વિચારોની રીત, એને કારણે ખોટું વર્તન, બસ આ બધું સુધારવાનું। વર્તન સાચું, વિચાર રીત સાચી અને સમજ સાચી। જેમ જેમ થતું જાય તેમ તેમ બધા આવરણ દૂર થતા જાય। ભગવાનની શરણાગતિનો અર્થ એવો પણ ખરો કે સદગુણોનો અમલ કરીએ આપણે, આચરણ સદગુણો પ્રમાણે જીવનમાં આચરણ કરીએ। સદગુણ આપણો આત્મા આપણું પોતાનું સ્વરૂપ છે ને, એને પ્રમાણે આપણે જીવન જીવે। અત્યારે આપણે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જીવન જીવી રહ્યા છે। હું પૂર્ણ છું અને અપૂર્ણતા હો એ રીતે જીવન જીવી રહ્યો છું। સુખ તો મારો સ્વભાવ છે, હું બહારથી સુખને ભીખ માગું છું, આ ઉલટું થયું ને બધું। ઉદારતા અમારો સ્વભાવ અને અત્યંત સંકોચિત જીવન રાખવું, આ તો વિરુદ્ધ વસ્તુ થઈ ને। ટૂંકમાં અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છે એ આપણો પોતાના સ્વભાવથી વિરુદ્ધ છે, એટલે આપણે સુખ ક્યાંથી મળે? અંદર સંઘર્ષ જ જન્મે। જો ક્યારેક ક્યારેક આપણાથી કંઈક બોલાઈ ગયું હોય, એને કારણે બીજાની લાગણી દુભાઈ હોય, એટલે બીજાની લાગણી દુભાવવામાં આપણે કંઈક નિમિત્તરૂપ બન્યા, તો આપણે કેવું ખરાબ લાગે છે, અરે મારે હું નહોતું બોલવું જોઈએ, મારે નહોતું કરવું જોઈએ। ક્યારેક એવો પ્રસંગ આવે જ્યારે કોઈ જરૂરિયાત માણસ આપણી પાસે આવે અને કંઈક માગે, જા જા ભાગ એમ કહીને આપણે પછી થાય કે અરે રે મેં આવું કેમ કર્યું, કેમ મેં ના આપ્યું, મેં આટલી ઉદારતા કેમ ના દાખવી? ઉદારતા ન દાખવે દુઃખ થાય છે ને, આપણે તો કોઈને દુઃખ પહોંચાડાય તો આપણે દુઃખ થાય છે ને। અને જ્યારે જ્યારે
મારું મન ના કહેતો હોય પણ ઉદારતા દાખવી ને કોઈનો મદદરૂપ તો કેવો આનંદ થતો હોય છે ને, કે સુખ માટે રસગુલ્લાની જ જરૂર એવો કઈ નિયમ ઓછો છે, કે સિનેમાથી સુખ મળે એવો કઈ નિયમ નથી, કદાચ સુખ મળતું હશે જેને માટે બહુ કિંમત ચૂકવવી પડતી હોય છે, પણ આ જે સુખ મળે છે ક્યાંક ઉદારતા દાખવવાથી, ચાલો માફ કર છોડો કઈ વાંધો નહીં, ભલે ક્ષમા કરુણા ક્યાંક ભલે ને બીજાનો દોષ હોય તો પણ આપણે આપણે સારી રીતે જ વર્તન કરીએ, આપણા સ્વભાવ પ્રમાણે વર્તન કરીએ, એવું કરીએ તો આપણે કેવો આનંદ થાય છે ને અંદરથી, કે ચાલો મેં કઈ બરોબર કર્યું. પેલો સાધુ નદીએ ગયો અને નાતી વખતે ડમ ડૂબકી મારે પહેલા જોયું કે અહીંયા એક વીંછી તણાઈ રહ્યો છે, તરત હાથમાં લઈ લીધો, વીંછી ડંખ માર્યો પડ્યો પાણીમાં, વળી પાછો લઈ લીધો, પાછો ડંખ માર્યો પછી પાછો પડ્યો, છ વાર થયું, આ સાતમી વાર પછી છેવટે પેલો ડંખ મારે પહેલા એને રીતે પર મૂક્યો. એક માણસ બધું જોતો હતો કે મારા શું કરો છો, તમને ખબર નથી વીંછી ડંખ મારો વીંછનો સ્વભાવ છે, શું કામ હાથમાં લો છો, શું કામ ડંખ ખાવ છો, તો કે એના સ્વનું પાલન કરે, હું મારા સ્વનું પાલન કરું, એ ડંખ કદાચ ખાવા પડે એવું નથી કે ના ખાવા પડે, આ પ્રકારે સારા માણસ થવા ડંખ ખાવાય પડે, કે દુનિયાએ વિશ્વાસ આવે જ નહીં કે માણસ સારો હોય, એટલે કોઈ વિશ્વાસ ન કરે આપણો કે આ તો જુઠ્ઠું આ તો સાચું બોલે એ તો હોય જ નહીં, તમે આ બોલે છે એની પાસે શું ઈરાદો, એ બધું દુનિયા કલ્પના કરે એટલે ડંખ ખાવા પડે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે વર્તી એને કારણે જે આનંદ થાય છે એ કેવો છે, એ ટકાઉ આનંદ છે. યત્તદ અગ્રે વિષમ એવા પરિણામે અમૃતોપમમ તત્ સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદ, જેમ ભગવાન કહે કે આપણો અંતઃકરણમાંથી જે આનંદ આવતો હોય સાત્વિક કંઈ કર્મ કરવાને કારણે, આત્મસમર્પણ કરવાને કારણે, આપણી જાતમાંથી કંઈક ત્યાગ કરવાને કારણે, સમર્પણ કરવાને કારણે, સેવા કરવાને કારણે, મદદ કરવાને કારણે, ઉપયોગી થવાને કારણે, આપણે કોઈ ઉપયોગી છે નાની નાની રીતે પણ, તો જે આનંદ મળે છે કેવો છે, સાત્વિક આનંદ છે. ત્યારે આપણે આપણા સ્વભાવને અનુરૂપ વર્તીએ છીએ માટે આનંદ છે, અને જ્યારે જ્યારે આપણે ક્રૂરતા દાખવીએ, નિષ્ઠુરતા દાખવીએ, લોભથી વર્તીએ, બે લાગણી દરકાર ન કરીએ, ત્યારે અંદરથી દુઃખ થતું હોય છે, કારણ કે આપણે આપણા પોતાના સ્વભાવથી જ વિરુદ્ધ વર્તન કરી રહ્યા છે. એટલે સાદી સીધી વસ્તુ આટલી જ છે, આપણો પોતાનો મૂળ સ્વભાવ છે ને એ પ્રમાણે જીવન જીવવું, એની શીખ આપણને આપે છે. નિર્માન મોહા જીત સંગ દોષાહ, નિર્માન મોહ જો માન અને મોહથી મુક્ત થયા છે, ટૂંકમાં માન અને મોહ જો જતા રહ્યા છે એટલે દુઃખ આપનારી વસ્તુ કહે છે. નિર્માન મોહ જો માન અને મોહથી મુક્ત થયા છે, ટૂંકમાં માન અને મોહ જો જતા રહ્યા છે એટલે દુઃખ આપનારી વસ્તુ કહે છે. આ માન છે ને દુઃખ આપનારી વસ્તુ છે, આ મોહ છે દુઃખ આપનારી વસ્તુ છે. માન કોને કહેવાય, પોતાને વિશે અનેક પ્રકારના વહેમ હોવા, ઘણા લોકો વહેમ લઈને ફરતા હોય છે, બધા વહેમ લઈને જ ફરે છે, એ તો જયારે મોટો વહેમ રાખે એટલે આપણે કહીએ પેલો વહેમ લઈને ફર, આપણે બધા વહેમ લઈને જ ફરતા હોય છે, ફરતા હોઈએ છીએ. માટે એક પ્રકાર ઘમંડ અંદર હોવો, હું કઈક છું, બીજા કદાચ ચઢિયાતો છું, ભલે બહારથી બોલીએ નહીં અંદરથી જો ને વર્તન કેવું છે, જો જીવનની અંદર કોઈ જાતના મૂલ્યો છે નહીં, ધર્મ નથી, ભ્રષ્ટાચારી છે, પેલો છે ફલાણો છે, હું સદાચારી છું, ધર્મનિષ્ઠ છું, તપોનિષ્ઠ છું,
પોતાની તપશ્ચર્યાનું અભિમાન, ધર્માત્માપણાનું અભિમાન, હું સત્યવાદી છું અભિમાન, આ બધા આધ્યાત્મિક અભિમાનો છે. હું ધનવાન છું, હું મોટા કુળમાં જન્મેલો છું, ફલાણામાં છું, અભિમાન જાત જાતના અભિમાન આપણામાં હોય છે. રૂપનું, કુળનું, જ્ઞાતિનું, ભણતરનું, વિદવત્તાનું, તપશ્ચર્યાનું, ત્યાગનું, મહાન ત્યાગી છું. તમને ખબર છે મેં શું ત્યાગ્યું છે? ખબર છે મને અમેરિકામાં શું સ્થાન હતું? શું ધાડ મારી મોટી તમે ચાલો. પણ ટૂંકમાં દરેકને એમ લાગે અમે કેટલી મોટી ધાડ મારેલી છે, જો દુનિયા જાણતી હતી. જ્યારે જાણવું જોઈએ કે કઈ કઈ પદવી અમને પ્રાપ્ત થયેલી, કઈ કઈ મેં ઠુકરાવી દીધી. એટલે હજી ઠુકરા અંદર નથી ઠુકરાવ્યો, બહારથી ઠુકરાવી છે. આ બધો બોજ લઈ લઈને ફરીએ છીએ આપણે. અભિમાન મહાન બોજ છે. જો દુઃખ આપનારી એક મહાન વસ્તુ હોય તો અભિમાન, ઘમંડ, દર્પણ. દર્પણ છે, દર્પણ એ કેવું દેખાડે છે ને આપણને, તેનું નામ દર્પ. જે આપણને મહાન દેખાડે, દર્પ. દર્પ કહો, ઘમંડ કહો, અભિમાન કહો, સ્વમાન જુદી વસ્તુ છે. સ્વમાન કોને કહેવાય? જે આપણને આપણા મોભાથી નીચું કામ ન કરવા દે, નામ સ્વમાન. સ્વમાન કોઈ આપણે મોભાથી આપણે નીચે ન ઉતરીએ, એનું નામ સ્વમાન. એ ચાલે, એ આપણે મદદરૂપ છે. આ અભિમાન એટલે ઘમંડ, એટલે બીજા કરતા કંઈક છું. બીજા પ્રત્યે આમ થોડી તુચ્છતાની લાગણી, પોતાના પ્રત્યે કંઈક મહાનતાની લાગણી, આમ પોતાની જાતને મહાન માનવો. હશે ખરા મહાન, ના નથી કહેતા આપણે. માણસમાં હશે વિદવત્તા, હશે માણસ રૂપ, હશે કુળ, હશે ગુણ, હશે સદ બધું હશે, ના નહીં. ટૂંકમાં ઘમંડ હમણે કારણ હોય મારી પાસે. મારો કેટલો પગાર છે ખબર છે? હું ક્યાં રહું છું? ઘરની શું કિંમત છે ખબર છે? અમે કઈ ગાડી લીધી, ભાન છે તમને, વગેરે વગેરે હશે, ના નહીં. તમે આનંદ લો. એના માટે વહેમ રાખો, આમાં થયું છે શું ખબર છે? આ મોટર ગાડીને કારણે મોટો હોઉં તો મોટર ગાડી મારા કરતા મોટી બની ગઈ ને. ઘરને કારણે મોટો, નોકરીને કારણે મોટો, સંપત્તિને કારણે મોટો, સત્તાને કારણે મોટો, મારી કીર્તિને કારણે મોટો, એટલે આ બધી વસ્તુ મારા કરતા મોટી બની ગઈ. આ તો મારી જાતનું અવમૂલ્યન થઈ ગયું. એનું તો એનું મૂલ્ય તો વધી જ ગયું ને. આમ પોતે મહાન છે માટે આ બધી વસ્તુની જરૂરત, તો હું તો અલ્પ થઈ જ ગયો ને. હું મારી જાતનું મૂલ્ય નથી કરતો માટે આ બધી વસ્તુ જરૂર પડે છે ને. નિર્માણ મોહ. એટલે ભાઈ તું રૂપાળો એટલે શું થઈ ગયું? આ કઈ શરીર તે ઉત્પન્ન કર્યું છે? હું 6 ફૂટ 3 ઇંચો છું, તે તારી જાતને બનાવી છે? હું ગોરો છું તો કોને તને ચામડી તે ઉત્પન્ન કરી છે? કેટલી ડિગ્રી મારી પાસે બુદ્ધિ તે બનાવી છે? જે કઈ આપણી પાસે સિદ્ધિઓ હોય, જે કઈ મહાનતા હોય, એ માટે આપણે ગર્વ લેવાનું કારણ ખરું? અમારા સ્વામી શું કે? ઇટ ઇઝ ગિવન. ધ બોડી ઇઝ ગિવન, ધ માઇન્ડ ઇઝ ગિવન, ધ ઇન્ટરેક્ટ ઇઝ ગિવન. આ શરીર તો આપવા માટે ભેટ છે, મન પણ આપણને આપેલું છે ભગવાને, બુદ્ધિ પણ આપેલી છે. અરે બધું આપ્યું હોય તોય લોકો બધા કેટલા રખડતા હોય છે, કેટલી બધું ભણતર હોય ને બધું હોય, છતાંય જો જીવન ઘણો તક મળતી જ નથી માણસને. એવું થાય છે ઘણી વાર, કમ નસીબે તક જ ના મળે. ઘણી વાર આપણે આમ આવીએ ને તો લાલ લાઈટ આવે ને, આપણે ઊભા જ રહેવું પડે, પણ ત્યાં વળી પછી લાલ લાઈટ આવે, એવું થયા જ કરે. અને ઘણા લોકો પેલા લીલી લાઈટ ચલાયા જ કરે, એવું બને. તેમાં આપણે જઈને જ નોકરી બસ બધા પતી ગયો, લેવાઈ ગયો, જરાક મોડા પડ્યા, જરાક આમ થયું, જરાક તેમ થયું. નહીં તો પછી છેવટે એમ કે તમારું ક્વોલિફિકેશન વધારે પડતું છે એટલે તમે નહીં મળે. અમારે જોઈએ ને કે તમે બહુ ઊંચા છો માટે તમને અમે ના લઈ શકીએ. ઘણા લોકોને બિચારાઓને યોગ્યતા હોય પણ છતાંય તક ના મળે તો ઘણા ઊંચા નથી આવી શકતા. અને કેટલા લોકો કશું જ નથી અને ક્યારે ક્યાં પહોંચી જાય છે.
એટલે આ બધી વસ્તુનો આપણે અભિમાન કરી શકીએ? ખરેખર તો સરળ ઈશ્વરના અનુગ્રહને કારણે આપણે જે છે તે છે, એટલે આપણામાં જે સિદ્ધિઓ છે એ માટે આપણે ખરેખર તો ઉપકૃત છીએ, એને અભિમાન કરવું એ તો મૂર્ખતા છે. આ માન જે છે, પોતાના વિશે પૂજ્યતાની લાગણી, મહાનતાની લાગણી, હું કંઈક છું એ પ્રકારનો ઘમંડ, એવો વહેમ છે, એ બહુ મોટા દુઃખનું કારણ છે. એ સુખનું કારણ તો વાંધો નહીં, લો રાખો. હું તો આ વિશે મેં વહેમ ધરાવ, પછી ઈચ્છું કે દુનિયાએ પણ આ પ્રકારનો મારા વિશે વહેમ ધરાવજે. એટલે ચારે બાજુ ઘણી વાર કોઈ બહારથી જાહેરાત કરીએ, સ્વામી વિદિત આત્માના ફલાણા ફલાણા જો ભાઈ ફોટા છપાવવાનો, મોટા મોટા હોર્ડિંગ લગાવો છે, એનું યશ આપણે ન લઈ શકીએ. એનું યશ ભગવાનને આપવાનું હોય, માતા પિતાને આપવાનું હોય, શિક્ષકોને આપવાનું હોય, દુનિયાને આપવાનું હોય, જેને આટલી બધી મદદ કરી આપણને અને મદદ કરી રહી છે. એટલે શ્વાસ ના લેવાય જો હવા ના હોય તો, ભગવાને પાણી ના આપે તો આપણે તરસ મરી જઈએ ને. ભગવાન સતત સેવા કરી રહ્યો છે આપણે, એ બધું જોયા કર્યા વગર આપણે બસ દરેકનો યશ અને કીર્તિ આપણે લઈને ઘમંડ સેવીએ, અભિવેક છે. નિર્માણ મોહ જે વસ્તુ નથી ત્યાં એને જોવી, એને પછી એમાં આસક્ત થઈ જવું, મોટા આસક્ત. અનેક બધી વસ્તુ મોટે આસક્ત થઈ જાય છે. પુત્રમાં આસક્તિ, પુત્રીમાં આસક્તિ, પત્નીમાં, પતિમાં, મિત્રમાં, ધનમાં, ફલાણામાં, ઘરમાં, બધામાં આસક્તિ. આસક્તિ કહો, મમ ભાવ કહો, કે મારું મારું મારું, આ બહુ દુઃખ આપનારી વસ્તુ છે. મારું, હું અને મારું, આ મારા પણ દુઃખ આપનારી વસ્તુ છે. અલા મારું છે શું? સંસ્કૃતનો શ્લોક કે ધરતી તો હશે આજ કરે છે, આપણે ખરીદી એટલે ધરતી હશે, એટલે તારા જો કેટલા આવે ને ગયા બધા, આ જમીનના કેટલા માલિકો થઈ ગયા દુનિયામાં ને કેટલા થવાના છે, તું અમે તું માલિક છો? એટલે સંપત્તિ જેને મારે કે સંપત્તિ હશે, એટલે કેટલાના હાથમાંથી આવે ને કેટલા હાથમાં જવાની છું, તું કેમ વહેમ રાખે છે કે હું તારી છું? કોઈ કોઈનું થયું છે દુનિયામાં લક્ષ્મી કે કોઈ થાય? એટલે મારું એમાં એ મને કહે કે હું મારો તારો છું તો બરાબર છે, એ તો મને કહેતું જ નથી, એ તો જતું રહે છે. આ જોડા મને કહેવાના છે કે હું તારો છું, જે પહેરીને જાય ને બસ જતા રહેવાના છે, મારો મારા બૂટ મારા ફલાણું, એ તો તરત જતા રહે બીજા સાથે, આપણે જ વળગી રહીએ છીએ, પેલું તો મને ઓળખતો એ નથી. આ મારા અલંકાર છે, મારા દાગીના છે, પેલો ચોર ચોરી જાય તો જતું રહે. એટલે ભાઈ કહેને તો ખરો કે હું તારું નથી, હું તો આનું છું. ચોર લઈ જાય તો પેલા કેવું ના જોઈએ કે 25 વર્ષ આની પાસે છું, એનું છું, તું કેમ લઈ જાય છે? એ તો જતું રહે છે. આ મારો એક બીજો વહેમ છે અંદર, એમાં કેટલાક વહેમ જે મેં કહ્યું ને, વિચાર કરવાની ખોટી રીત આ ભગવાન અહીંયા બતાવે છે. મુક્ત થવાનું, નિર્માણ મોહ, આ મારું છે, મમકાર, આસક્તિ, મોહ, આ બધું બંધન કરનારી વસ્તુ છે. અને આપણે ઊભા કરેલા બંધનો છે એમાં, આ બધા કેવા છે? મનમાં ઊભા કરેલા બંધન છે. બાકી મારું એવું છાપ તો કોઈ આપે નથી, તો ચોપડી આવે એટલે લખી જ નાખું નામ મારું. ચોપડી નથી કહેતી કે હું સ્વામીની છું, કોની છું, કશું બી નહીં. બીજું કોઈ લઈને પેલું આમ આમ લખીને બીજું નામ લખી દે તો કંઈ નથી થતો, પણ આ મારું મારું એમ કહે સંતોષ માની છે કે આ હા 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 બસ સલામત એમ લાગે કે આ બધી વસ્તુ મારી છે એટલે હું સલામત છું, હંમેશા એ મારી રહેવાની જ છે, એનો ઉપયોગી થવાની જ છે, એવું કશું નથી. જે છે એને માણો, પણ મારા પણ છોડો એમ કહે છે. તેને ત્યક્તિ એને ભૂંજી થા, આ આસક્તિ કહો, મમ કરવું, મારા પણ બધી વસ્તુ જે છોડીને એનો આનંદ માણો ને. હવે આપણે સવારના પર્વમાં સૂર્યોદય જોઈએ તો મારો છે એટલો આનંદ છે, એનો આનંદમાં મારા પણ છે કે નથી? કશી વસ્તુનો આનંદ લેવા માટે મારું હોવું જોઈએ નિયમ જ નથી, બસ બધું ભગવાનનું છે, એનો આનંદ લો. અહીં છે ને કાલે ત્યાં પણ હોય, ભલે જેવી ભગવાનની ઈચ્છા. નિર્માણ મોહા જિત સંગ દોષા, સંગ દોષ કહો,
आसक्ति नो दोष कहो, आ मित्र छे, आ शत्रु छे, आ अनुकूल छे, आ प्रतिकूल छे। એટલા જ માટે આપણે જ્યારે બધી વસ્તુઓની વચ્ચે હોઈએ, મિત્રોની વચ્ચે હોઈએ, ત્યારે આપણી મનની સ્થિતિ એક પ્રકારની હોય, શત્રુ વચ્ચે હોઈએ તો બીજા પ્રકારની હોય, અને શું કહેવાય, સંગ દોષ। સંગ તો આપણે ટાળી ના શકીએ જીવનમાં, કેમકે આપણે જીવન જીવવાનું હોય તો બધા સાથે રહેવાનું થાય જ। સંગ એટલે એકબીજાની સંપર્ક તો રહેવાનો જ છે ને, આપણે પરિકુટુંબમાં રહીએ, સમાજમાં રહીએ, તો એવું તો નથી માનવાનું કે આપણે બીજા સાથે સંગ ના થાય, પણ દોષ શું કહેવાય, એ સંગને કારણે આપણા મનમાં જે અસર થતી હોય છે। કોણ ગમતી વ્યક્તિ બાજુમાં આવી ગઈ એટલે ક્યારે આમાંથી છૂટીએ, બસમાં કોઈ માણસ આવીને બેસી જાય ને આપણે ગમતો ના હોય, જો એને કેવા કપડાં પહેર્યા છે, કેવું છે, જ્યાં સુધી બસમાં બેઠા હોય ત્યાં સુધી મનમાં કહીને કઈ પેલું આપણું નાકનું ટેરવું ચડેલું હોય ને મનમાં કહ્યું કે કેમ કે આવ્યો, સંગ દોષ, એનો સંગ થયો અને મનમાં આવી જાતની પ્રત્યાઘાત જન્મ્યો, દુઃખ જન્મ્યું। બીજું કોઈ આવે બહુ ગમતું હોય, હાશ ના જાય તો કેવું સારું, એ બીજા સ્ટેશને ઉતરી જાય, ગમતી વસ્તુ જલ્દી જતી રહે, અણગમતી વસ્તુ જાય જ નહીં, એવી ભગવાનની આવી રચના પણ હશે। બોલો, કે રોગ આવે શું છે, ઘોડા વેગે ને જાય, ખીડી વેગે ને એવું છે, તો સંગ આ ગમાણ ગમાને કારણે આ સંગ દોષ છે। આમ જ હોય તો જ બરોબર છે, આમ બરોબર નથી, અને શું કહેવાય, આમાં તો જ બરોબર છે, અને કહેવાય ગમો, આ તો બરોબર નથી, અને અણગમો, ભગવાન પર છોડો ભાઈ, ભગવાને જે બનાવ્યું છે બરોબર છે। આ ગમા અણગમાથી ક્યારે છૂટીએ, ભગવાને બનાવ્યું છે એમના ભગવાનની શરણા કરી, અને જે બનાવ્યું છે બરોબર છે। આવું ગંધા તો બનાવ્યું છે, ભગવાને બનાવ્યું છે બરાબર છે, આવું બોલે સ્વામીજી, ઈશ્વરની રચના છે। માટે પ્રસાદ બુદ્ધિ, ભગવાન જે આપે એને પ્રસાદ કહેવાય। જીવનમાં જે આવે, હવે જે ટાળી ન શકાય વસ્તુ હોય એને આવકારવાની, પછી એની ટાળી શકાય એમ છે નહીં, અને કકળાટ કરવો, વિરોધ કરવો શું અર્થ છે। તસ્માદ અપરિહાર્ય રીતે નત્વમ શોચ તમારા થી, હે અર્જુન, જેને તું ટાળી શકવાનો જ નથી એનાથી શું કામ શોક કરે છે, શું કામ કકળાટ કરે છે, રોજનું છે। આ પડોશી તો વર્ષો એ ઉઠ્યા ત્યારથી સમજ, રોજ જે રેડિયો વગાડે છે, ફલાણું કરે છે, અવાજ કરે છે, અરે ભાઈ હવે આપણો પાર્ટી પ્લોટ બાજુમાં જ છે, હજે હમણાં રાત પડશે ધમાધમ શરૂ થઈ જશે, શું કરવાના છે, રોજનો કકડાટ, જ્યાં સુધી પેલું ચાલે ત્યાં સુધી હું તો તપેલો જ હોઉં, પેલા રાત્રે 2 વાગે જ બંધ કરે, સાંજે 6 વાગે શરૂ કરે, રાતે 2 ચલાવે, એમને શું। હિન્દુસ્તાનમાં બીજાને શું થાય ને, આપણને શું ચિંતા, આપણે જે કરવું એ કરો ને જેનું જે થવાનું હોય થાય, આપણે તો પાસે આવા પરગજો બહુ છીએ ને, એટલે એકલા આપણે માણીએ નહીં, બધાને લાભ મળવો છે, એટલે મોટા મોટા લાઉડસ્પીકરો ચારે બાજુ, આપણા કરતાં 12 વધારે સંભળાય, 15 વાગે તો 12 વધારે સંભળાય, બહુ પરગજુ લોકો છે, પરોપકારી છે ને, એટલે આપણો ઉપકાર કરે છે કે ચાલો આ સ્વામી બિચારા ક્યાં સિનેમાના ગીતો સાંભળવા જવા, ચાલો એમને સંભળાવીએ, સ્વામીજી અંદરથી આમ બરોબર કચકચતા હોય, એના સમસમતા હોય અંદરથી, કે આ પોલીસ બોલાવો, આમ કરો, પેલો કરો, અરે પોલીસ તો સાંભળવાનું નથી, એ પોલીસને ખિસ્સામાં રાખીને ફરનારે છે, તું જેને બોલાવવાનું બોલાવીને શું કરવાનું, કશું નથી થવાનું, પોલીસો આવ્યા ને ગયા, આમ કહીને આવીને જતો રહે, થોડી ખખડાવીને જતો રહે, કશું નહીં, બહુ કશું તમને જ ખખડાવો જશે, તમને લઈ જશે, એટલે પછી આવું જે છે તે છે હિન્દુસ્તાનમાં, જીતો સંગ કશી વસ્તુની હાજરીથી મનની અંદર આવી જાતનો વિરોધ જન્મે, દુઃખ જન્મે, વિષાદ જન્મે, એનું નામ છે સંગ દોષ, અને કશાકની હાજરીથી મનો સુખ જન્મે એ પણ સંગ દોષ જ છે, કારણ કે એની હાજરી સુખ જન્મે તો ગેરહાજરી દુઃખ જન્મવાનું છે, અને ગેરહાજરી સુખ જન્મે તો હાજરી દુઃખ જન્મવાનું જ છે, સંગ દોષ, જીતો સંગ દોષા, ગમા અણગમા જે છે જેને ટાળી શકાતો નથી એનો આનંદ લો, સ્વામીજી આ ધાંધલનો અવાજ કેમ લેવાય, બસ
એટલે જ મેં કહ્યું મેં મારી આખી વિચારસરણી જ બદલી નાખી. એ તો બદલાવાના છે જ નહીં. એટલે આપણે કહ્યું જોયું એ લોકો કેવા આનંદમાં છે ને, એ કેવા કૂદે છે, કેવા નાચે છે, કેવો આનંદ લે છે. ચાલો એની સાથે તમે પણ આનંદ લો. એ આનંદ લે છે એનો આનંદ લો. બેસ્ટ પોલિસી. નહીં તો અંદર સમસમી સમસમા સમસમી જાઓ અને સૌ વિરોધ કર્યા કરો, દુઃખી થાય એના કરતા આહા હા જો મોટેથી વાગે છે, કુદાકો થતી હશે અંદર, કેવો આનંદ છે લોકોને. બસ તમે પણ આનંદ લો એનો આનંદ. ભગવાને જે બનાવ્યું છે જેને આપણે ટાળી શકવાના નથી, એના વિશે દુઃખી થવું કે એમાં આસક્તિ કરવી બધું ખોટું છે. કારણ કે એ દુઃખ આપ દુઃખ કરનારું છે. જીત સંગ દોષાહ અધ્યાત્મ નિત્યાહ વિનિવૃત્ત કામાહ. જેમના મનમાંથી બધી કામનાઓ નિવૃત્ત થઈ ગઈ છે, કામનાઓ કહો, ઈચ્છાઓ કહો, અપેક્ષાઓ કહો, જરૂરિયાતો કહો, જે મનુષ્ય જરૂરિયાતથી મુક્ત થવા સદા પ્રયત્ન કરે છે, એક દિવસમાં ના થાય. પણ આપણે જરૂરિયાતો બે પ્રકારની છે, એક તો શરીરના સ્તરની જરૂરિયાતો છે અને બીજી લાગણીના સ્તરની જરૂરિયાતો છે. આ બીજી જરૂરિયાતો જરા અઘરી છે છોડવી. શરીર જરૂરિયાતો પણ ઓછી કરવી સારી જ છે. બધું આપણે સાદું ખોરાક સાદો હોય, કપડાં સાદા હોય, રહેણીકરણી સાદી હોય, જેટલું સાદું હોય એટલું સારું છે. આપણે દુનિયાને જેટલા ઓછા બોજરૂપ થઈએ એટલું સારું જ છે. આ ભગવાનની સંપત્તિમાંથી જેટલું ઓછું આપણે એમાંથી ઓછું વાપરીએ અને બાકીનું દુનિયા માટે રહેવા દઈએ એટલું સારું જ છે. ગાંધીજી ત્યાં સુધી કે ડોલનું એક જ ડોલ પાણી વાપરે નદીમાં, એટલે નદીમાં આટલું પાણી આવે છે એનું શું કેમ એક ડોલથી છે? ના ના, આગળ વાળા લોકોને જોઈએ ને, આટલું બધું પાણી એક ડોલ જ વાપરે. કુદરતની સંપત્તિ ઓછામાં ઓછું લો, જીવનને બને એટલું સાદું બનાવો. આ શરીર જરૂરિયાત એ જરા સરળ છે, આ સરળ છે, પણ પેલું અંદરનું બી માનસિક જરૂરિયાતો છે એ જરા અઘરી છે. વિનિવૃત્ત કામ આહા, અનેક બધી અપેક્ષાઓ આપણને દુનિયા બીજા બધા લોકો પાસેથી હોય છે, એ ધીમે 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 છોડતા જઈએ. એટલે આમ કેમ કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ બધું આપણે એને માટે છોડીએ કે ભાઈ ચાલો એને દુનિયાને જે કરવો એ કરે અને બધા દુનિયા પછી એમાં અંદરથી નહીં શાપ નહીં આપવાનો, જે કરવો એ કર માર, એવું નહીં, બધાને આશીર્વાદ આપવાનો. બધા સર્વે ભવંતુ સુખિનઃ. વિનિવૃત્ત કામાઃ, આ કામનાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ, આગ્રહો, જરૂરિયાતો. કારણ કે જ્યાં સુધી આ કામનાઓ આપણે રાખી ત્યાં સુધી અંદર જે આનંદ છે તે આપણે વંચિત રહી જવાના છે. આ કામનાને કારણે આપણું મન હંમેશા બહારની દિશામાં, એ હંમેશા બહિર્મુખ જ રહેવાનું. અને મન બહિર્મુખ હોય તો અંતરાત્માનો આનંદ કેમ મળી શકે આપણને? અંતરાત્માનો બાહ્ય સ્પર્શેશુ અસક્ત આત્મા મિંદત્યાત્મની યત સુખમ. ભગવાન કહે છે બાહ્ય સ્પર્શે અસક્ત આત્મા, આ બહારના વિષયોમાં જેમ જેમ આપણું મન એની આસક્તિમાંથી મુક્ત થતું જાય તેમ અંતર્મુખ બને અને તેટલો આપણને અંતરનો આનંદ છે પ્રાપ્ત થતા જાય. જ્યાં સુધી આપણે આગ્રહ વિશે આગ્રહ રાખીશું, આગ્રહો અપેક્ષાઓ ઈચ્છાઓ જેટલી વધારે રાખીશું એટલા આપણે અંતરના આનંદથી વંચિત રહેતા હોઈએ છીએ. વિનિવૃત્ત કામા મળે જે લોકો કામનાઓ નિવૃત્ત કરતા જાય છે. આ કામનાઓ પણ અવિવેકમાંથી જન્મી છે. મારી બધી જરૂરિયાતો શેમાંથી જન્મી? કે હું જરૂરિયાતવાળો છું, દુઃખી છું, અપૂર્ણ છું, અધૂરો છું, આ પ્રકારના મારા વિશેના ખોટા ખ્યાલમાં ત્યાં જરૂરિયાતો જન્મેલી છે. હકીકત તો એ છે કે પૂર્ણતા મારો સ્વભાવ છે. ખરેખર તો મારી કોઈ જરૂરિયાત હોય જ નહીં. અત્યારે જરૂરિયાતો છે એ અવિવેકમાંથી જન્મેલી છે અને તેથી ક્યારે પૂરી થવાની જ નથી. દસમા છોકરાને પામવા જેવી જરૂરિયાતો છે. વિનિવૃત્ત કામાહ, અને માટે આપણે આપણી જરૂરિયાતોમાંથી ખાસ કરીને લાગણીના સ્તરની જરૂરિયાતો,
फिर लागे अस्तरे पेड़ा शू करू जो शू न बात धीमे 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 मुक्त साधी टूक में दुनिया ने अपने मुक्त करी है आ तो आप पकड़ी राखी है बधाने आम केम ना कर क्या गयो तो शू कर फोन तो टूक में आखी दुनिया बराबर मारु ध्यान राखे मारी दरकार करे कोई चषक बात ना आप ने मन थी आप चषकवा दी है कौन से बात करता था कौन फोन आया क्या गया था क्या मड़ू थे एटली बधी अंदर अपना सलामती है एटलो भय अंदर रहे के मने अंदर थी सलामती लगे एटला माटे आ बहार नु बराबर आ जगत मारू रक्षण करते हो बराबर मारू कहू करे तो मारू रक्षण थाय एटला माटे हमेशा तकेदारी राखू कि कोई चस्के से नहीं ने कोई अँ गयो केम गयो आ कोण क्या क्या केम कोण क्या क्या पक्ष में गयो कोनी पासे गयो कई दुकान में गयो एक मारो घरा पहुंचो तो आ पेली दुकान में गयो आखो दाड़ो गणतरी चाले आज करती हो विनिवृत्त काम दुनिया ने छूट आपो छूटी करो भाई जकड़ी ना राखो पकड़ी ना राखो कि बधाने पकड़ना आपने पकड़ाई है तकलीफ रही है बीजा ने पकड़ी राखवानी प्रक्रिया में आपने जकड़ायेला छे अने माटे आ जीवनो बद्दो एडमिनिस्ट्रेशन आ जीवन जे छे ने एनु संचालन भगवान ने सौंपो भगवान ने जे करवो ए करे जेन ज्यां लई जाए त्यां लई जाए जे मुकवो ए मुके जे आपवो ए आपे जे ना आपवो ए ना आपे बस भगवान जे आपशे एनो मने संतोष छे बाकी वधारे काम ना मने नहीं जोईए आवुं धीमे धीमे थाय एक दड़ाम ना थाय आ तो आखी जिंदगी नो सवाल छे पण आवुं जीवन जीवीए त्यारे पछी आपणे धीमे धीमे आपणी पोताना पूर्णताना मालिक बनीए केवी रीते आपणी पोतानी पूर्णताना मालिक केम बनवू एनी आपणने एने माटेनो उपदेश करवामां आवे छे જે સંગ દોષ આ રીતે મન આપણું અંતર્મુખ બનતું છે તો અધ્યાત્મ નિત્યા તો પછી આપણને કંઈક અધ્યાત્મ એટલે પછી કઈ ભગવદ્ ગીતા સાંભળવાનું ગમે એ ભગવાનનું નામ લેવામાં કંઈક આનંદ આવવા માંડે તો પછી પેલી બધી જરૂરિયાતો ઓછી થતી જાય તો આપણે એક આનો આનંદ આવતો જાય એટલે આપોઆપ જ આ દુનિયાનો રસ છે ને એમાંથી આપણે મુખ છૂટ છૂટતા જઈએ એક ભગવાનનો રસ આવતો થતો જાય એટલે દુનિયા રસમાંથી મુક્તની જરૂરિયાત મુક્ત થતા જઈએ અધ્યાત્મ નિત્યા અધ્યાત્મમાં નિત્ય છે એ જપ કરતા હોય પૂજા કરતા હોય પાઠ કરતા હોય સાંભળ શ્રવણ કરતા હોય શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ ક્યાંક ક્યારેક કથાનું પ્રવચનનું શ્રવણ કરે ક્યારેક કીર્તન કરે કોઈ સાંભળવાનું આવે તો સ્મરણ કરે અર્ચના કરે પૂજા કરે ટૂંકમાં પોતાના મનમાં મનને ભગવાનના ચિંતનમાં એક અથવા બીજી રીતે એને જોડેલું રાખે કદાચ એકને એક વસ્તુ આપણે થોડા કંટાળી જઈએ થાકી જઈએ તો બદલા કરે પણ બધી પ્રવૃત્તિમાં ધીમે 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 જીવનમાં ભગવાનનો પ્રવેશ થાય અધ્યાત્મ નિત્યા અધ્યાત્મ આત્મા જેનું કેન્દ્ર છે આત્મા કહો ભગવાન કહો જેનું કેન્દ્ર છે ટૂંકમાં જે લોકોનું મન જે છે એ અધ્યાત્મમાં ભગવાનના ચિંતનમાં સ્મરણમાં કીર્તનમાં એમાં રત રહેતું હોય દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈ આ જીવનમાં દ્વંદ્વ આવે સુખ આવે દુઃખ આવે માન આવે અપમાન આવે ઠંડી આવે ગરમી આવે અગવડ આવે સગવડ આવે સ્તુતિ નિંદા ચાલે જ કરવાનું બધાનો હિસાબ ક્યાં આપણે રાખવા જોઈએ કોણ શું બોલ્યો ભાઈ પેલો મારા મને શું કહેતો હતો અને શું નહોતો કહેતો અરે છોડો મારી પ્રશંસા કરી મારી નિંદા કરી મને માન આપ્યું આવી બધી ગણતરી કરવા જઈશું તો કોઈ દાડો આપણને બીજું ભગવાનનું નામ લેવાનો સમય મળે જ નહીં માટે દ્વંદ્વ વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞા આ સુખ દુઃખ દ્વંદ્વ છે
એ બધા ધીમે ધીમે છોડો. ગચ્છંતિ અમૂઢાઃ પદમ અવ્યયમ તત્. અમૂઢા તો પછી આ મોહમાંથી અજ્ઞાનમાંથી મુક્ત થઈએ. ધીમે ધીમે આમ થતું જ જાય. આ જેમ જેમ માં ને મોહ છોડતા જઈએ, જેમ જેમ બધા આગ્રહો અને ઈચ્છાઓ છોડતા જઈએ, જેમ જેમ હું ને મારું છોડતા જઈએ, તેમ તેમ અંદરના આવરણો ઓછા થતા જાય, તેમ તેમ આંતરિક આનંદ પ્રગટ થતો જાય, તેમ તેમ આપણું જેવું અધ્યાત્મ વધારે વધારે આવતું જાય, તમે ઈશ્વરની આત્માની નજીક થતા જઈએ. આ તો રોજ બનતું છે, એવું નથી કે એક દાડો, આ તો યાત્રા છે. જેવી રીતે આપણે ગંગોત્રી પદયાત્રા કરતા હોય તો દરરોજ એક એક પગલું માંડીએ ગંગોત્રી નજીક પહોંચી, એવું નથી કે એક દાડો દરરોજ પહોંચતા જ જઈએ છીએ. તો એક દાડો ભગવાન મળે એવું નથી, દરરોજ મળતો જ જાય, ધીમે નજીક જતા જ જઈએ. ઠંડીમાં આપણે ઠૂંઠવાતા હોઈએ અને પછી અગ્નિની જેમ નજીક એમ હૂંફ મળતી જાય ને, તેવી રીતે દરેક પગલે ઈશ્વરની નજીક જતા જઈએ એટલે ઈશ્વરની કૃપાનો અનુભવ થાય, એની સલામતીનો અનુભવ થાય, આંતરિક સ્વસ્થતાનો અનુભવ થાય. આ મોક્ષ એક દાડો નહીં, આ તો મળતો જ જાય, પગલે ને પગલે મળતો જાય. આપણા બંધનમાં ધીમે મુક્ત થતા જઈએ. ગચ્છંતે મૂળા પદમ અવ્યયમ તત. તદવ્યયમ પદમ તદ વિષ્ણુ પરમમ પદમ. એ પરમાત્માનું પદ એ ક્યાંય નથી, આ તો આપણો અંદરનો આત્મા જ છે. આપણે ટૂંકમાં આપણા પોતાના જ માલિક બનતા જઈએ, આપણે પોતાની જ પૂર્ણતાના મહાનતાના આનંદતાના માલિક બનતા જઈએ. યદ ગત્વા એટલે કહે છે ને કે ભાઈ જે પ્રાપ્ત કરે, પ્રાપ્ત કરવાની જે કોઈ જરૂર નથી રહેતી. યસ્મિન ગતા ન નિવર્તંતિ ભૂયઃ. જ્યાં પહોંચ્યા પછી ફરી પાછું ફરવાનું નથી સંસારમાં કે દુઃખમાં. સંસાર નામની વસ્તુ તો છે જ નહીં, આ બધું મગજમાં જ છે. એ ગૂંચળા ગયા એટલે પછી પતી ગયું. સંસારનો અર્થ નહીં છૂટ્યા એટલે જંગલમાં જવાનું, એવું છે જ નહીં. આપણે તો જ્યાં જે રીતે સંસાર ઊભો કરી શકીએ એવા છીએ જ, જ્યાં છે ત્યાંથી જ મુક્ત થવાનું. ગચ્છંતે મૂળા પદમ અવ્યયમ તત. અમૂળ લોકો એ અવ્યય પદ છે એને પ્રાપ્ત કરે છે. આ પહેલા 5 શ્લોકમાં ભગવાને બહુ સરસ શીખ આપી દીધી. શાની શીખ આપી? આ સંસારનું સ્વરૂપ સમજાવ્યું, કેમ મુક્ત થવું એ સમજાવ્યું. હવે એનો વિસ્તાર કરશે પછીના શ્લોકમાં કરશે આવતીકાલથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.
दियो।